છોટાઉદેપુરના જોર્જ ગામે આદેડ ઉપર રીછે હુમલો કરતા આદેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. છોટાઉદેપુર તાલુકાના જોર્જ ગામની સીમમાં આજરોજ તારીખ 27/6/2024 વહેલી સવારે 6 કલાકની આસપાસ મહુડાની ડોલી વીણવા ગયેલા રસિકભાઈ શાંતિલાલ નાયક ઉંમર વર્ષ 45ને જોર્જ ઉપર રીછે હુમલો કરી ગંભીર ઇજાઓ કરી હતી. અચાનક રીછ દ્વારા હુમલો થતાં રસિકભાઈ શાંતિલાલ નાયક ગભરાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓ થઈ હતી. જે ઘટનાની જાણ થતાં સમગ્ર જોર્જ ગામમાં ચકચાર મચી હતી. જ્યારે આ બાબતની જાણ થતાં વન ખાતાના કર્મચારીઓ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રીછ પકડવાની કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકાના જોર્જ ગામની સીમા વહેલી સવારે મહુડાની ડોળીવીણમાં રસિકભાઈ શાંતિલાલ નાયક ગયા તે સમયે જંગલ તરફથી અચાનક રીછ દોડી આવ્યું હતું અને રસિકભાઈ ઉપર હુમલો કરી તેમના મોઢાના ભાગે બચકા ભરી લીધા હતા અને ભારે ઈજા પહોંચાડી હતી. રસિકભાઈએ બૂમો બૂમ કરતા રીછ ત્યાંથી ભાગી ગયું હતું. ભાગતા રસ્તામાં મહિલા કવિતાબેન દિનેશભાઈ રાઠવાને પણ સામાન્ય ઈજા પહોંચાડી હતી. બંને ઈજાગ્રસ્તોને જોર્જ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જેમાં રસિકભાઈ શાંતિલાલ નાયકને ઈજાઓ ગંભીર જણાતા વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે રીછને કાબૂમાં લાવવા વન વિભાગ દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી હતી. સવારમાં 6 વાગે સંડાસ કરવા ગયા નદી ના કોતરમાં, બરાબર તે આગળ પાછળથી રીછે હુમલો કર્યો અને આ ઘટના બની. રસિકભાઈ શાંતિલાલ નાયકા છોટાઉદેપુર જિલ્લો વડોદરા, આપણે છોટાઉદેપુર આવે છે ને, આવે છે. કેટલો મોટો ખતરો છે? ખતરો ખરો, જંગલના હિસાબે ખતરો. જંગલ છે, કેવી રીતે છૂટ્યા, કેવી રીતે બચ્યા, કેવી રીતે? એનો ખુદનો બચાવ, બધાને બૂમ પાડીને એના હિસાબે બધા દોડ્યા. એટલે ભાઈ કોણ દોડ્યું, કોણ કોણ? અમે બધા ઘરના પરિવાર વાળા. કેટલા વાગ્યાની ઘટના? 6 વાગ્યા સવારના. ટીમો અત્યારે ત્યાં આવેલી છે, એવું જાણવા દેડું ત્યાં આવેલી છે. માથાના ભાગમાં ઈજા કરી છે, મોડું આંખ ને પાછળ ને બધે. સ્થિતિ કેવી છે અત્યારે? સારી છે સ્થિતિ. વન વિભાગને શું કહેવા માંગો? વન સરકારને તો એટલું જ કીધું, દરખાસ્ત કરવાની કે વહેલી તકે આ રીંછનું જે છે એને પકડી જાવ. હા, પહેલાં દરેક વાર 15 દિવસ અગાઉ હોય છે બાજુના ગામડામાં, બરાબર, કે હવે પકડી જવા. એક લોકો એમ કે જંગલ હોય એટલે અનેકો રીત હોય શકે, બરાબર. ડર ખરો, રીંછ કેળે એટલે ડર તો હોય ને યાર. શું નામ તમારું? લાલુભાઈ જયંતિભાઈ નાયકા, જોડ.